એ બોલે નહીં તમે આવું કેમ કરો છો, એ પ્રેમથી જુદા થાય અને પગે લાગીને કે બાબા પૂજીને કે તમારી ઈચ્છા હોય ત્યારે પધારજો, મારી ના નથી પણ મને તમારી જોડ નહીં ફાવે. ગૌકર્ણ એ ઘરનો ત્યાગ કર્યો, ધંધુકારી એટલો બધો દુરાચારી થયો, કારણ કયું છે, માના કર્મથી દીકરો દુષ્ટ થાય છે. એટલો દુષ્ટ થાય કે પિતાને તો ત્રાસ આપે પણ માતાના મરણનું કારણ દીકરો જ બને છે. આત્મદેવે જોઈ લીધો અને જતા જતા અશર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહકમ સુતઃ કસ્ય ધનૌ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. ગૌકર્ણે જતા જતા કહ્યું, પિતા પ્રેમથી ઘર છોડો, નહીં તો તમારો સમય અને તમારું કર્મ તમને બળજબરીથી ઘર છોડાવશે. અમુક ઉંમર પછી ઘરમાં રહો પણ મનને ઘરમાં બહુ રાખો નહીં. આ ઘર મારું નથી, આ તો ઠાકોરજીનું છે. જે ઘરને બહુ મનમાં રાખે છે ને, અંત સમયે એ ઘર વ્યક્તિને દુઃખ આપે છે. કે છે ને ડોક્ટર કે બામાં કશું નથી, બા તમારી ઈચ્છા, બસ મને એક વાર ઘેર લઈ જાઓ એટલે. અમુક ઉંમર પછી મનને ઘરમાંથી કાઢો. શું થયું, ધંધુલી એકલા થયા અને ભાગવતજી કહે છે, ભાઈ જે ઘરમાં દીકરો દુષ્ટ થાય છે, માના કર્મનો દોષ હોય છે, તો ભાગવતજી કહે છે કે માને કર્મનો દંડ ભોગવવા માટે સૌથી પહેલા પુરુષનું મૃત્યુ થાય છે અને સ્ત્રી જીવતી રહે છે. સ્ત્રી જીવતા રહે એટલું બધું ભયંકર દુઃખ પડે છે. એ માં પોતે મનમાં વિચાર કરે, એના કરતા તારા પિતાનું શરીર શાંત થયું એના કરતા મારું થઈ ગયું હતું સારું.